नमस्कार विद्यार्थी मित्रों, आजना आ वीडियो में आपणे धोरण 11 विषय गुजराती तेनो गद्य 2 पोस्ट ऑफिस नो अभ्यास करीशुं। गद्य 2 पोस्ट ऑफिस नो साहित्य प्रकार छे नवलिका, जेने आपणे टूंकी वार्ता पण कही शकीए। नवलिका एज टूंकी वार्ता अने टूंकी वार्ता एज नवलिका, लेकिन नवलिका ने बीजा शब्द में टूंकी वार्ता पण कही शकाय। पोस्ट ऑफिस ना लेखक नु नाम छे गौरीशंकर जोशी, जेमनु उपनाम छे धूमकेतु। तेमने धूमकेतु ना उपनाम थी ओळखवामां आवे छे। जेमनु आखुं नाम छे गौरीशंकर गोवर्धनराम जोशी। विद्यार्थी मित्रों, हवे आपणे लेखकनुं जीवन अने तेमनुं कवन तेनो अभ्यास करीए। तो सौ प्रथम आपणे लेखकना जीवन विशे अभ्यास करीशुं। गौरीशंकर गोवर्धनराम जोशी एटले के धूमकेतुनुं अहींया आखुं नाम छे गौरीशंकर गोवर्धनराम जोशी, जेमनुं उपनाम छे धूमकेतु। હવે વિદ્યાર્થી મિત્રો, ઘણી વખતે આપણને જે સાહિત્યિક પ્રશ્નો પૂછાય છે એમાં જે લેખક કે કવિ છે એનું આખું નામ પણ પૂછાઈ શકે અને એનું ઉપનામ પણ પૂછાઈ શકે છે। તો અહીંયા એનું આખું નામ છે ગૌરીશંકર ગોવર્ધનરામ જોશી અને એનું ઉપનામ છે ધૂમકેતુ। તેમનો જન્મ સૌરાષ્ટ્રના વીરપુરમાં થયો હતો। ઈસવીસન 1920માં અંગ્રેજી અને સંસ્કૃત વિષયો સાથે સ્નાતક થયા હતા। તેઓ 1920માં અંગ્રેજી અને સંસ્કૃત વિષય સાથે તેઓ સ્નાતક થાય છે। સ્નાતક એટલે 3 વર્ષ કોલેજનો અભ્યાસ, એટલે કે ગ્રેજ્યુએટ થાય છે। ગોંડલ રાજ્યની રેલવે ઓફિસમાં તેમજ તે પછી ગોંડલની હાઈસ્કૂલમાં તેમણે નોકરી કરી હતી અને સ્નાતક થયા પછી તેમણે ગોંડલ રાજ્યની રેલવે ઓફિસમાં તેમજ તે પછી ગોંડલની હાઈસ્કૂલમાં એમણે નોકરી કરી હતી। ઈસવીસન 1923થી અમદાવાદમાં તેઓ સ્થાયી થયા, એટલે કે 1923થી તેઓ અમદાવાદમાં સ્થાયી થયા છે। બાળપણમાં સાંભળેલી વાર્તાઓ, બાલ્યાવસ્થાનો વાંચન શોખ, શ્રીમાન નથુરામ શર્માના આશ્રમનું પુસ્તકાલય, આસપાસની પ્રકૃતિ આદિ ધૂમકેતુના સાહિત્ય સર્જનના પ્રેરક બળો રહ્યા છે। હવે એમને જે સાહિત્ય સર્જન કર્યું છે તો એ સાહિત્ય સર્જનની પ્રેરણા એમને શામાંથી મળી એની વાત અહીંયા એમણે કરી છે। તેમણે બાળપણમાં જે વાર્તાઓ સાંભળી છે એના આધારે એમણે સાહિત્ય સર્જન કર્યું છે। પછી એમનો બાલ્યાવસ્થાનું વાંચન શોખ, કે નાના હતા ત્યારે એમણે જે વાંચન કરેલું એમાંથી પણ ઘણું સાહિત્ય સર્જન એમણે કર્યું છે। શ્રીમાન નથુરામ શર્માના આશ્રમનું જે પુસ્તકાલય છે તો એ પુસ્તકાલયમાંથી જે પુસ્તકો વાંચ્યા છે એમાંથી, અને આસપાસની પ્રકૃતિને આધીન એમણે સાહિત્ય સર્જન કર્યું છે, એટલા માટે એમના સાહિત્ય સર્જનના પ્રેરક બળો તરીકે એને ગણાવી શકાય। તો વિદ્યાર્થી મિત્રો, આ છે લેખકનું જીવન, એટલે કે ધૂમકેતુનું જીવન। હવે છે લેખકનું કવન, એટલે કે એમનું સાહિત્ય સર્જન, કે એમણે કયું કયું સાહિત્ય સર્જન કર્યું છે, કઈ કઈ કૃતિઓ આપી છે। તો જોઈએ, તેમણે નવલિકા, નવલકથા, નિબંધ, ચરિત્ર, નાટક એમ વિવિધ સાહિત્ય સ્વરૂપોમાં ખેડાણ કર્યું છે અને ગુજરાતી સાહિત્યને ચિરંજીવ બનાવ્યું છે। હવે જે લેખક છે ધૂમકેતુ, એમણે કોઈ એક જ સાહિત્ય પ્રકાર નહીં પરંતુ અનેક સાહિત્ય પ્રકારમાં પોતાની કલમ અજમાવી છે, જેવા કે નવલિકા, નવલકથા, નિબંધ, ચરિત્ર, નાટક એ વિવિધ સાહિત્ય સ્વરૂપોનું એમણે ખેડાણ કર્યું છે અને ગુજરાતી સાહિત્યમાં ચિરંજીવ સાહિત્ય આપ્યું છે। ટૂંકી વાર્તાના સ્વરૂપ ઘડતરમાં તેમનો ફાળો મહત્વનો રહ્યો છે। હવે તેમણે જે સાહિત્ય આપ્યું છે એમાં ટૂંકી વાર્તા એટલે કે નવલિકા, કે ટૂંકી વાર્તાનું જે સ્વરૂપ ઘડતર છે એમાં એમનો ફાળો મહત્વનો છે, એટલે કે ટૂંકી વાર્તાઓ એમણે સારી એવી
આપી છે. તેમની વાર્તા પોસ્ટ ઓફિસ જે આપણા સિલેબસમાં છે કે તેમની વાર્તા પોસ્ટ ઓફિસના ધ લેટર અનુવાદને વિશ્વકક્ષાના ઉત્તમ વાર્તાઓના સંપાદનમાં સ્થાન મળ્યું છે. કે તેમની વાર્તા કઈ આપણે જે આપણા સિલેબસમાં આપણા પાઠ્યપુસ્તકમાં છે એ જ પોસ્ટ ઓફિસને ધ લેટર અનુવાદને વિશ્વકક્ષાના ઉત્તમ વાર્તાઓ છે એમાં એને સ્થાન પ્રાપ્ત થયું છે. હવે એનો અનુવાદ કયા નામે થયેલો છે? ધ લેટર. હવે વિદ્યાર્થી મિત્રો, ઘણી વખતે આપણને ટૂંકા પ્રશ્નમાં આ પ્રશ્ન વારંવાર પૂછાય છે, મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, અને આ પ્રશ્ન વારંવાર પૂછાયો પણ છે કે એમની જે વિશ્વકક્ષાની ઉત્તમ વાર્તાઓના સંપાદનમાં સ્થાન મળ્યું છે એ વાર્તા કઈ છે? તો પોસ્ટ ઓફિસ. તણખા મંડળ ભાગ 1-4, અવશેષ, પ્રદીપ, ત્રિભેટો, આકાશદીપ જેવા 24 વાર્તા સંગ્રહોમાં 400 જેટલી નવલિકાઓ તેમણે આપી છે. હવે એમણે અન્ય જે બીજી નવલિકા આપી છે એની વાત અહીંયા આપણને કરી છે. તો તણખા મંડળ ભાગ 1-4, અવશેષ, પ્રદીપ, ત્રિભેટો, આકાશદીપ જેવા એમણે 24 વાર્તા સંગ્રહો આપ્યા છે અને એ 24 વાર્તા સંગ્રહોમાં 400 જેટલી નવલિકાઓ પણ આપેલી છે. હવે એમનું જે અન્ય સાહિત્ય સર્જન છે એને જોઈએ. ચૌલાદેવી, આમ્રપાલી, વૈશાલી, ધ્રુવદેવી એ એમની ઐતિહાસિક નવલકથાઓ છે. કે કઈ કઈ ઐતિહાસિક નવલકથાઓ એમણે આપી છે? ચૌલાદેવી, આમ્રપાલી, વૈશાલી, ધ્રુવદેવી આ બધી એમની ઐતિહાસિક નવલકથાઓ છે. હવે બીજા નંબરે પૃથ્વી શ, રાજમુગટ, પરાજય, જીવનના ખંડેર જેવી એમણે સામાજિક નવલકથાઓ આપી છે. આ બધી જ એમની સામાજિક નવલકથાઓ છે. કઈ કઈ છે? પૃથ્વી શ, રાજમુગટ, પરાજય, જીવનના ખંડેર વગેરે જેવી. ત્યારબાદ જીવનપથ અને જીવન રંગ એ એમના આત્મકથાના પુસ્તકો છે. એટલે કે એમણે આત્મકથા પણ આપી છે. તો આત્મકથાના પુસ્તકોના નામ છે જીવનપથ અને જીવન રંગ. જીવનચક્ર, પગદંડી, જીવન વિચારણા તે એમના નિબંધ સંગ્રહો છે. એમના નિબંધ સંગ્રહોના નામ છે જીવનચક્ર, પગદંડી અને જીવન વિચારણા. ત્યારબાદ એમણે નાટ્ય સંગ્રહો પણ આપ્યા છે જેના નામ છે એકલવ્ય અને બીજા નાટકો, તેમજ ઠંડી, ક્રૂરતા અને બીજા નાટકો એ એમના નાટ્ય સંગ્રહો છે. ખલીલ જિબ્રાનના ધ પ્રોફેટનો અનુવાદ વિદાય વેળાએ એમનું નોંધપાત્ર પ્રદાન છે. એટલે કે એમણે અનુવાદ પણ લખ્યો છે. તો ખલીલ જિબ્રાનના ધ પ્રોફેટનો અનુવાદ તેમણે વિદાય વેળાએ કરી અને એનું પણ એમણે નોંધપાત્ર પ્રદાન કર્યું છે. હવે આપણે જોઈએ કે એમને કયા કયા સન્માન અને એવોર્ડો મળ્યા છે. તો ઈસવીસન 1935માં તેમને રણજીતરામ સુવર્ણચંદ્રક મળેલો છે. ઈસવીસન 1935ના વર્ષમાં તેમને રણજીતરામ સુવર્ણચંદ્રક મળ્યો હતો. ત્યારબાદ ઈસવીસન 1953માં તેમને નર્મદ ચંદ્રક, 1953ના વર્ષનો એમને નર્મદ ચંદ્રક પણ અર્પણ થયેલો છે. ત્યારબાદ ઈસવીસન 1944માં વડોદરામાં મળેલા ગુજરાતી સાહિત્ય પરિષદના અધિવેશનમાં સાહિત્ય વિભાગના પ્રમુખ થયા હતા. હવે ત્યારબાદની વાત કરી છે તો 1944માં વડોદરામાં જે ગુજરાતી સાહિત્ય પરિષદનું અધિવેશન મળ્યું હતું તેમાં તેમને પ્રમુખ તરીકે નિમ્યા હતા. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે લેખકનું જીવન અને એમના કવન એટલે કે સાહિત્ય સર્જનનો અભ્યાસ કર્યો. તો અહીંયા મેં જે બોર્ડમાં લેખકનું જીવન અને કવનના જે મુદ્દા લખ્યા છે એ તમે તમારા સ્વાધ્યાયના ચોપડામાં લખી લો, એનું વાંચન કરો અને એને સમજો કે જેથી એમાંથી જે સાહિત્યિક પ્રશ્નો પૂછાય છે
એની આપણે તૈયારી કરી શકીએ. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે પાઠનો અભ્યાસ. પોસ્ટ ઓફિસ એ માત્ર ધૂમકેતુને જ નહીં પરંતુ ગુજરાતી સાહિત્યને નોંધપાત્ર કૃતિ તરીકે વખાય છે. કે અહીંયા જે આ પોસ્ટ ઓફિસ એ ટૂંકી વાર્તા છે એ માત્ર ધૂમકેતુની જ નહીં પરંતુ ગુજરાતી સાહિત્યની એક નોંધપાત્ર કૃતિ તરીકે એની ગણના કરવામાં આવી છે. અહીંયા સમગ્ર વાર્તાના કેન્દ્રમાં અલી ડોસો કોચને છે, જે એક જમાનામાં શિકારી હતો. તરફડતા પ્રાણીઓને જોઈને આનંદ લૂંટતો હતો. આજે દીકરી મરિયમના વિરહ અગ્નિમાં શેકાઈ રહ્યો છે. કે એક કોચમેન અલી ડોસાનું પાત્ર વાર્તાના કેન્દ્રમાં છે, જે એક જમાનામાં શિકારી હતો. એ તરફડતા પ્રાણીઓને જોઈને એને આનંદ આવતો હતો. અને જ્યારે એની દીકરી મરિયમ સાસરે જાય છે ત્યારે એ જે દુઃખી થાય છે એના દુઃખની વેદના અહીંયા આપી છે. મરિયમની ટપાલ લેવા પોસ્ટ ઓફિસમાં વહેલી સવારથી આંટા મારે છે. નિયમિત પોસ્ટ ઓફિસમાં એ ભાસનું પાત્ર બને છે. કે દરરોજ માટે એ પોસ્ટ ઓફિસમાં જાય છે મરિયમનો પત્ર લેવા, અને ત્યાં એ ઉપહાસનું પાત્ર બને છે. પોસ્ટ માસ્તર પોતે જ એવી જ પરિસ્થિતિમાં મુકાય છે કે એમને અલીની વેદના અને વ્યથા પછી સમજાય છે. એટલે કે અલીની જે વ્યથા અને વેદના છે એવી જ છેવટે પોસ્ટ માસ્તરની બને છે, ત્યારે પોસ્ટ માસ્તરને અલીની વ્યથા સમજાય છે. લેખકે કથાની ગૂંથણી સરસ કરી છે. એક તરફ સંવેદનશીલ માનવીનું મન છે તો બીજી તરફ જળતંત્ર છે. કે એક બાજુ માનવીનું મન આપ્યું છે તો બીજી તરફ જળતંત્ર આપ્યું છે. આ બંને પરિસ્થિતિઓની વચ્ચે બે પિતાના હૃદયનું સમસંવેદન સાંપ્રત જીવન માટે બોધ બની જાય છે. કે આ બંને પરિસ્થિતિમાં બે પિતાના હૃદયની જે સમસંવેદન છે એનું વર્ણન આપ્યું છે, અને બીજું જે સાંપ્રત પરિસ્થિતિ છે એના માટે એક જીવન બોધ બની રહે એવી આ ટૂંકી વાર્તા અહીંયા ધૂમકેતુએ આપી છે. હવે આપણે પાઠની શરૂઆત કરીએ. પાછલી રાત્રિનું ભૂરું આકાશ માનવ જીવનમાં અનેક સુખદ યાદગીરી ચમકી રહે તેમ નાના મોટા તારાઓથી ચમકી રહ્યું હતું. હવે અહીંયા આપણને જે પ્રથમ ફકરો છે એમાં જ્યારે અલી ડોસો વહેલી સવારે પોસ્ટ ઓફિસ દરરોજ માટે જાય છે તો એ વખતની જે પરિસ્થિતિ છે એનું વર્ણન આપ્યું છે. પાછલી રાત્રિનું ભૂરું આકાશ એટલે કે વહેલી સવારનો સમય છે. માનવ જીવનમાં અનેક સુખદ યાદગીરી ચમકી રહે તેમ નાના મોટા તારાઓથી ચમકી રહ્યું છે. ઠંડા પવનના સુસવાટાથી પોતાના જૂના અને ફાટેલા ચપ્પાને શરીરે વધારે ને વધારે લપેટી લેતો એક વૃદ્ધ ડોસો શહેરના મધ્યભાગમાં થઈને જતો હતો. એટલે કે વહેલી સવારનો સમય છે એટલે ઠંડો પવન વાઈ રહ્યો છે, ઠંડા પવનના સુસવાટા અનુભવાઈ રહ્યા છે. ત્યારે એ પવનને લઈને એનો જે જૂનો અને ફાટેલો જબ્બો છે એ જબ્બો વધારે ને વધારે એને શરીરે લપેટાઈ રહ્યો છે. અને એ જે વૃદ્ધ ડોસો એટલે કે અલી ડોસો શહેરના મધ્યભાગમાં થઈને જઈ રહ્યો છે. સ્વાધીન અવસ્થા ભોગવતા કેટલાક ઘરોમાંથી આ વખતે ઘંટીનો મધુર લાગતો અવાજ સ્ત્રીઓના ઝીણા સ્વર સાથે આવતો હતો. સ્વાધીન અવસ્થા એટલે પોતે પોતાને નિયમમાં રાખનારી પરિસ્થિતિ. સ્વાધીન અવસ્થા પોતે પોતાને નિયમમાં રાખનારી સ્થિતિ. તો સ્વાધીન અવસ્થા ભોગવતા કેટલાક ઘરોમાંથી આ સમય એટલે કે વહેલી સવારના સમયે ઘંટીનો મધુર લાગતો અવાજ આવી રહ્યો છે, અને એ પણ સ્ત્રીઓના ઝીણા ઝીણા સ્વર સાથે. એકાદ કૂતરાનો અવાજ, કોઈ વહેલા ઉઠનારના પગરખાનો છેટેથી સંભળાતો શબ્દ, કે કોઈ અકાળે જાગેલા પક્ષીનો સ્વર, એ સિવાય શહેર તદ્દન શાંત હતું. કે કોનો કોનો અવાજ આવી રહ્યો છે? વહેલી સવારનો સમય છે
એટલા માટે એકાદ કૂતરાનો અવાજ આવી રહ્યો છે. કોઈ વહેલા જો ઉઠ્યું હોય તો એમને આ પગરખાનો એટલે કે ચાલવાનો અવાજ એમ કે છેટેથી દૂરથી સંભળાતો હોય એવો, અને કોઈ જો અકાળે એટલે કે ક સમયે કોઈ પક્ષી જાગ્યું હોય તો એ પક્ષીનો અવાજ. બાકી આજે શહેર છે તદ્દન શાંત હતું. લોકો મીઠી નિંદ્રામાં ગોરતા હતા કે લોકો છે એ મીઠી નિંદ્રામાં ગોરી રહ્યા છે. ગોરવું એટલે ઊંઘવું. લોકો મીઠી નિંદ્રામાં ઊંઘી રહ્યા હતા અને શિયાળાની ઠંડીથી રાત્રિ વધારે ગાઢ બનતી હતી. અને શિયાળાની ઠંડી છે એટલા માટે રાત્રિ વધારે ને વધારે ગાઢ બનતી જતી હતી. કહે ને છતાંય કતલ કરી નાખે એવા મીઠા મનુષ્યના સ્વભાવ જેવી શિયાળાની ઠંડી કાતિલ હથિયારની માફક પોતાનો કાબુ સર્વત્ર ફેલાવી રહી હતી. કે આપણને દેખાય નહીં છતાંય કતલ એટલે કે મારી નાખે એવી મીઠા મનુષ્યના સ્વભાવ જેવી શિયાળાની જે કાતિલ ઠંડી હતી એ હથિયારની માફક પોતાનો કાબુ સર્વત્ર ફેલાવી રહી હતી. વૃદ્ધ ડોસો ધ્રુજતો ને શાંત રીતે ડગમગ ચાલતો શહેરના દરવાજા બહાર થઈ એક સીધી સડક પર આવી પહોંચ્યો. કે જે વૃદ્ધ ડોસો જે અલી ડોસો છે એ શાંત રીતે અને ડગમગ ચાલી રહ્યો છે, કારણ કે એની વૃદ્ધાવસ્થા થઈ છે એના કારણે એ ધીમે ધીમે ચાલે છે. શહેરના દરવાજા બહાર થઈ અને એક સીધી સડક ઉપર આવી પહોંચ્યો અને ધીમે ધીમે પોતાની જૂની ડાંગના ટેકાથી આગળ વધ્યો અને ધીમે ધીમે પોતાની ડાંગ એટલે મજબૂત લાકડી, કે પોતાની જે જૂની લાંબી અને મજબૂત લાકડી છે એના ટેકાથી આગળ ચાલે છે. ડાંગ લાંબી મજબૂત લાકડી. સડકની એક બાજુ ઝાડોની હાર હતી અને બીજી બાજુ શહેરનો બાગ હતો. હવે જે સડક છે એ સડકમાં એક બાજુ ઝાડોની હાર, હાર એટલે લાઈન, કે એક બાજુ ઝાડોની લાઈન છે અને બીજી બાજુ શહેરનો બાગ છે, બગીચો છે. અહીં ઠંડી વધારે હતી અને રાત્રિ વધારે શીમળી બનતી હતી. હવે ત્યાં જે બાગ છે એના કારણે ઠંડી પણ વધારે છે અને રાત્રિ વધારે ને વધારે શીમળી એટલે કાળી અંધારી બની રહી હતી. શીમળી કાળી અંધારી. પવન સોસરવો નીકળી જતો હતો અને શુક્રના તારાનું મીઠું તેજ બરફ પડે તેમ પૃથ્વી ઉપર ઠંડીના કટકા જેવું પડતું હતું. હવે પવન પણ એકદમ ઠંડો છે એટલે પવન સોસરવો નીકળી જતો હતો અને શુક્રના તારાનું મીઠું તેજ બરફ પડે તેમ પૃથ્વી ઉપર ઠંડીના કટકા જેવું પડતું હતું. જ્યાં બાગનો છેડો હતો ત્યાં છેલ્લામાં છેલ્લી ઢબનું એક રોનકદાર મકાન હતું. હવે જ્યાં બાગ પૂરો થાય છે ત્યાં છેડા ઉપર કે છેલ્લી ઢબનું એટલે કે ખૂબ જ જૂનું એક રોનકદાર મકાન ત્યાં હતું અને તેની બંધબારી તથા બારણામાંથી દીવાનો ઉજાસ બહાર પડતો હતો અને તેની જે બંધબારી છે તેમાંથી દીવાનો નાનો એવો પ્રકાશ બહાર આવી રહ્યો છે. ભાવિક મનુષ્ય દાતારનું શિખર જોઈ જેમ શ્રદ્ધાથી આનંદ પામે તેમ વૃદ્ધ ડોસો આ મકાનની લાકડાની કમાન જોઈ આનંદ પામ્યો. કે જેમ કોઈ ભાવિક મનુષ્ય દાતારનું એટલે કે દાન આપનારનું શિખર જોઈ જેમ શ્રદ્ધાથી આનંદ પામે એમ આ વૃદ્ધ ડોસો પણ એ મકાનની લાકડાની કમાન જોઈ અને આનંદ પામે છે. કમાન પર એક જરી પુરાણા પાટિયામાં નવા અક્ષર લખ્યા હતા પોસ્ટ ઓફિસ. કે એ જે મકાનની જે કમાન છે એ કમાનના દરવાજા ઉપર જરી પુરાણા પાટિયામાં એક સુંદર અક્ષરોએ લખ્યું હતું પોસ્ટ ઓફિસ. તો ત્યાં એ શું છે? પોસ્ટ ઓફિસ છે.
એ જે મકાન છે એ પોસ્ટ ઓફિસ છે કે જ્યાં અલી ડોસો દરરોજ માટે જાય છે. ડોસો ઓફિસની બહાર પડથાર પર બેઠો કે જે વૃદ્ધ ડોસો જઈ રહ્યો હતો એ ત્યાં પોસ્ટ ઓફિસની બહાર પડથાર ઉપર બેસે છે. પડથાર એટલે ઓટલી ઉપર. અંદરથી કંઈ ચોક્કસ અવાજ આવતો ન હતો. હવે અંદરથી કંઈ ખાસ અવાજ આવતો નથી કારણ કે વહેલી સવારનો સમય છે ત્યારે કોઈ આવી પણ ન હોય કદાચ. પણ બે ચાર જણા કામમાં હોય તેમ વ્યવહારિક ઘૂસફૂસ થતી હતી. પરંતુ બે ચાર વ્યક્તિઓ થોડી ઘણી કામમાં હોય એમ થોડી ઘણી ઘૂસફૂસનો અવાજ આવી રહ્યો છે. પોલીસ સુપ્રિન્ટેન્ડન્ટ અંદરથી અવાજ આવ્યો. હવે થોડી વાર પછી અંદરથી એવો અવાજ આવ્યો કે પોલીસ સુપ્રિન્ટેન્ડન્ટ. ડોસો ચમક્યો અને પણ પાછો શાંત બનીને બેઠો. કે ડોસો ચમક્યો ખરો પરંતુ પછી પાછો શાંત બની અને બેસી ગયો. શ્રદ્ધા અને સ્નેહ આટલી ઠંડીમાં પણ એને ઉષ્મા આપી રહ્યા હતા. હવે એને શ્રદ્ધા છે. કઈ શ્રદ્ધા છે? કે મારી મરિયમનો પત્ર ચોક્કસ આવશે. અને સ્નેહ એટલે કે એની પુત્રી તરફનો એનો સ્નેહ છે. એટલે કે એને જે શ્રદ્ધા અને સ્નેહ છે એ એટલી ઠંડીમાં પણ એને ગરમીનો અહેસાસ કરાવી રહ્યા છે. અંદરથી અવાજ ઉપર અવાજ આવવા લાગ્યા. હવે અંદરથી અવાજ ઉપર અવાજ આવવા લાગ્યો. કારકુન અંગ્રેજી કાગળના સન્નામાં બોલી બોલી પોસ્ટમેન તરફ નાખતો જતો હતો. હવે કારકુન એટલે ગુમાસ્તો. તો ગુમાસ્તો અંગ્રેજી કાગળના સન્નામાં બોલી બોલી પોસ્ટમેન તરફ નાખી રહ્યા છે. કમિશનર સુપ્રિન્ટેન્ડન્ટ દિવાન સાહેબ લાઇબ્રેરિયન એમ એક પછી એક અનેક નામ બોલવાનો અભ્યાસી કારકુન ઝપાટાબંધ કાગળો ફેંકે જતો હતો. હવે જે પોસ્ટમેન તરફ જે કાગળો નાખે છે એમાં એ બોલે છે કે કમિશનર સુપ્રિન્ટેન્ડન્ટ દિવાન સાહેબ લાઇબ્રેરિયન એમ એક પછી એક નામ બોલવાનો જે અભ્યાસી કારકુન છે એ ઝપાટાબંધ એમના કાગળો આગળ નાખે છે. એવામાં અંદરથી એક મશ્કરી ભર્યો અવાજ આવ્યો. કોચમેન અલી ડોસા. એવામાં અંદરથી કોઈક વ્યક્તિ આ જે અલી ડોસો છે એની મશ્કરી કરે છે અને અંદરથી અવાજ આવે છે કે કોચમેન અલી ડોસા. કોચમેન એટલે કોચ, ગાડી હાંકનારો. એવામાં અંદરથી એક મશ્કરી ભરો અવાજ આવ્યો કે કોચમેન અલી ડોસા. વૃદ્ધ ડોસો હતો ત્યાંથી બેઠો થયો. શ્રદ્ધાથી આકાશ સામે જોયું અને આગળ વધ્યો અને બાણા પર હાથ મૂક્યો. હવે આ વૃદ્ધ ડોસો છે એટલા માટે ત્યાંથી ધીમે ધીમે ઊભો થાય છે અને શ્રદ્ધાથી આકાશ સામે જુએ છે અને પછી આગળ વધે છે અને બાણા ઉપર હાથ મૂકી ઊભો રહ્યો. ગોકળભાઈ પછી એ કહે છે કે ગોકળભાઈ. પછી ગોકળભાઈએ કહ્યું કે કોણ? કોચમેન અલી ડોસાનો કાગળ કીધો ના, હું આવ્યો છું. કે કોચમેન અલી ડોસાનો કાગળ? તમે કોચમેન અલી ડોસા એવું નામ ન બોલ્યા? એમ કે હું એ લેવા માટે આવ્યો છું. જવાબમાં નિષ્ઠુર હાસ્ય આવ્યું. હવે જવાબમાં સામે શું આવે છે? શબ્દો નહીં પરંતુ ત્યાં બધા હસવા લાગ્યા. નિષ્ઠુર એટલે નિર્દય, કઠોર. ત્યાં બધા હસવા લાગ્યા. સાહેબ આ એક ગાંડો ડોસો છે, તે હંમેશા પોતાનો કાગળ લેવા પોસ્ટ ઓફિસે ધક્કો ખાય છે. પછી અંદર જે કારકુન છે એ બોલે છે કે સાહેબ આ એક ગાંડો ડોસો છે અને તે હંમેશા પોતાનો કાગળ લેવા માટે પોસ્ટ ઓફિસે ધક્કો ખાય છે. કારકુને આ શબ્દો પોસ્ટમાસ્ટરને કહ્યા અને કારકુન આ શબ્દો કોને કહે છે? પોસ્ટમાસ્ટરને, કે આ એક ગાંડો ડોસો છે. ત્યાં તો ડોસો પોતાના સ્થાન પર બેસી ગયો હતો અને ત્યાં સુધીમાં તો એ અલી ડોસો પોતાના સ્થાન પર બેસી ગયો હોય છે.
પાંચ વર્ષ થયા એ જગ્યાએ બેસવાનો તેને અભ્યાસ હતો કે આ જગ્યાએ બેસવાનો એને કેટલા વર્ષનો અભ્યાસ છે પાંચ વર્ષનો એટલે કે છેલ્લા પાંચ વર્ષથી એ આ રીતે પોસ્ટ ઓફિસે પોતાની દીકરી મરિયમનો પત્ર લેવા માટે ધક્કા ખાય છે અને એને શ્રદ્ધા છે કે જરૂર મારી મરિયમનો પત્ર આવશે તો વિદ્યાર્થી મિત્રો આજના આ લેક્ચરમાં આપણે અહીંયા સુધી પાઠનો અભ્યાસ કર્યો છે તો તમે પણ અહીંયા મેં જે બોર્ડમાં શબ્દાર્થ લખ્યા છે જે અઘરા શબ્દો છે તો એ શબ્દો તમે પણ તમારા સ્વાધ્યાયના ચોપડામાં લખી લો અને એને તૈયાર કરો એનું વાંચન કરો અગાઉનો જે બાકીનો પાઠ છે એ આપણે આવતા લેક્ચરમાં જોઈશું।